नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आर्या, धोरण 9ना तमाम विद्यार्थी मित्रों नो स्वागत करूँ छू। मित्रों, आपने धोरण 9मा प्रकरण 5 भारत नो आजादी तरफ प्रयाण एनो अभ्यास कर रहा छे, जेमा आपनो आटलो पॉइंट छे सुभाष चंद्र बोस अने आजादी। मित्रों, गया वर्षे पण आपणे सुभाष चंद्र बोस विषेनी माहिती मेळवी हती, आजादी खोज विषय पण गया वर्षे आपणे भणी चुक्या छीए, એટલે આપણને એમાંથી ઘણું ખરું યાદ છે। તમે જો મિત્રો કે સુભાષચંદ્ર બોઝ જે છે એ સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ થયો। ક્યારે થયો જન્મ? 23 જાન્યુઆરી 1897। જન્મનું જે સ્થળ હતું આસામ ની અંદર કટક, કટક નામના શહેર ની અંદર આસામમાં માત્ર 6 વર્ષ, ઓડિશાના કટક નામના શહેરમાં એમનો જન્મ થયેલો। ક્યારે થયેલો? 23 જાન્યુઆરી 1897 માં સુભાષચંદ્ર બોઝનો જન્મ બરાબર કટક નામના શહેરમાં થયેલો છે। એમના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ અને વ્યવસાયે પોતે સરકારી વકીલ હતા। સુભાષચંદ્ર બોઝના પિતાજીનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ હતું અને એ પોતે સરકારી વકીલ હતા। એમની માતા, ખાસ ધ્યાન આપજો મિત્રો, એમની જે માતા છે એનું નામ પાર્વતી દેવી છે। માતાનું નામ શું હતું મિત્રો? પાર્વતી દેવી। ઓકે, હવે એમણે કોલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યો। કઈ કોલેજમાં અભ્યાસ કર્યો મિત્રો? કોલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કર્યો। વધુ અભ્યાસ માટે યુનિયન ગયા, ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ, આ પરીક્ષા એમણે ચોથા નંબરે ઉત્તીર્ણ કરી, એટલે કે પાસ કરી। ભાગ્યે કોઈ પાસ થતો મિત્રો આ પરીક્ષાની અંદર, ICS ની પરીક્ષાની અંદર, ઇન્ડિયન સિવિલ સર્વિસ આ પરીક્ષા એમણે ઇંગ્લેન્ડમાં લેવાતી પરીક્ષા, અને ઇંગ્લેન્ડમાં એમણે આ પરીક્ષા ચોથા નંબરે પાસ કરી, અને ત્યાંથી પછી ભારત પાછા. હવે એ જ્યારે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એ અંગ્રેજ પ્રાધ્યાપક હતા, જેમનું નામ હતું કોટ, નામ યાદ રાખજો કોટ, એ હંમેશા આપણા ભારતીય જે વિદ્યાર્થીઓ હોય એમની સાથે અપમાનજનક વ્યવહાર કરતા, એટલે જ્યારે એ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં હતા ત્યારથી એમના મનમાં ક્રાંતિના બીજ રોપાયેલા, ક્રાંતિના બી રોપાયા। તો કદાચ આપણે એમ પૂછાય છે, ભાઈ સુભાષચંદ્ર બોઝના મનમાં ક્રાંતિના બી ક્યાંથી રોપાયા? તો જ્યારે સુભાષચંદ્ર બોઝ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેના પ્રાધ્યાપક કોટ દ્વારા
अपना भारतीय विद्यार्थियों खूब अपमान करता भारतीय विद्यार्थियों साथ अपमानजनक व्यवहार करता एम सुभाष चंद्र बोस ना मन में क्रांति बीज रोपाया। એટલે ભારત આવ્યા પછી એમને ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ખૂબ જ રસ હતો। સુભાષચંદ્ર બોઝને આપણા દેશમાં જે આઝાદીની ચળવળો ચાલતી હતી એમાં ખૂબ જ રસ હતો। એટલે એ હિન્દી મહાસભામાં જોડાયા, એટલે કે કોંગ્રેસમાં જોડાયા, બરોબર છે? એ કોંગ્રેસમાં જોડાયા અને ખાસ કરીને એના સભ્ય બન્યા એમ કે છે। અને 1923 માં એ સ્વરાજ્ય પક્ષના સભ્ય બન્યા એટલે એમાં પણ જોડાયા। સુભાષચંદ્ર બોઝ જેના ક્રાંતિકારી વિચારો ધરાવતા, કેવા વિચારો ધરાવતા હતા? ક્રાંતિકારી વિચારો ધરાવતા। એટલે ખૂબ જ ટૂંક સમયગાળામાં એ યુવાનોમાં લોકપ્રિય બની ગયા, યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયા। અને બહુ મહત્વની વાત મિત્રો, ઈસવીસન 1938 આપણા સુરતની અંદર હરિપુરા કોંગ્રેસ અધિવેશન એકદમ નાની વયે એટલે કે 41 વર્ષની ઉંમરમાં સુરત એટલે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા। ખૂબ જ નાની ઉંમરે એ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ, એટલે કોંગ્રેસના પ્રમુખ બન્યા। તો ત્યાં આપણે પોતાની લોકપ્રિયતા અને લાયકાત બંને સાબિત કરી હતી। ફરતી ધ્યાન આપજો મિત્રો, એક વખત સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 રોજ થયો, ઓડિશાના કટક શહેરમાં થયો। એમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ, જે વ્યવસાય એક સરકારી વકીલ હતા, એમના માતાનું નામ પાર્વતી દેવી હતું। એમણે કોલેજ સુધીનો અભ્યાસ જે છે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં કરેલો, વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંની ઇંગ્લેન્ડની સૌથી અઘરી ગણાતી પરીક્ષા આઈસીએસની પરીક્ષા, ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા જે છે એ અમે 4th નંબરે પાસ કરી અને પછી ભારત પાછા આવ્યા। હવે જ્યારે એ કોલેજ કરતા હતા ત્યારે ત્યાંના જે પ્રાધ્યાપક હતા કોટ, એમના દ્વારા જે આપણા ભારતીય વિદ્યાર્થીઓનું જે અપમાન કરવામાં આવતું, બરોબર છે, અને જે રીતે એમને વ્યવહાર કરવામાં આવતો, ત્યારથી એમના મનમાં ક્રાંતિના બીજ રોપાયા। એટલે ભારતમાં આવ્યા પછી એને એમને સ્વાતંત્ર્ય ચળવળમાં પણ ખૂબ જ રસ હતો, એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા। 1923 સ્વરાજ પક્ષના સભ્ય પણ બન્યા મિત્રો। હવે એ પોતે ક્રાંતિકારી વિચારો ધરાવતા એટલે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા। 1938 અંદર એકદમ નાની હોય એટલે યુવા હોય 41 વર્ષની ઉંમરમાં સુરતમાં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પોતે પ્રમુખ બન્યા, જેના દ્વારા એમણે પોતાની યોગ્યતા અને લાયકાત બંને સાબિત કરી। સાથે સાથે એ ચળવળોમાં પણ જોડાયા અને સાથે સાથે જેલવાસ પણ એમણે ભોગવેલો છે એ સમયગાળા દરમિયાન। પણ એમ કહેવાય છે કે એમના વિચારો અને ગાંધીજીના વિચારો જે છે ત્યાં મતભેદ હતો। શું હતો મિત્રો? મતભેદ ઉભો હતો, કેમ કે ગાંધીજી અહિંસક વિચારો વાળા હતા, સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા, એટલે મતભેદ ઉભો થયો જેના કારણે એમણે કોંગ્રેસ છોડી દીધી। કોંગ્રેસ છોડી દીધી અને 1939 નવો પક્ષ રચ્યો। કયો પક્ષ? ફોરવર્ડ બ્લોક। કયા પક્ષની સ્થાપના કરી? ફોરવર્ડ બ્લોક નામના પક્ષની એમણે સ્થાપના કરી દીધી। કોણે કરી? સુભાષચંદ્ર બોઝે કરી। ક્યારે કરી? 1939, બરોબર છે? હવે એમને નવા પક્ષની સ્થાપના કર્યા પછી જે બ્રિટિશરો હતા, બ્રિટિશરો એમના વિરુદ્ધ જનમત ઉભો કરવા માટે એમણે અનેક સભાઓ ભરી,
अनेक प्रवासों कर अनेक सभाओं करी अनेक प्रवासों कर्या छेवटे इंग्लैंड सरकार छे भारत में रहेली ब्रिटिश सरकार छे एमनाथी कंटाळी गई अने हिंद संरक्षण धारा मुजब फरती ध्यान आपजो हिंद संरक्षण धारा मुजब 1940 में एमनी धरपकड़ करवामां ઈસવીસન 1940 માં એમની ધરપકડ કરવામાં આવી બરાબર ફરતી ધ્યાન આપજો મિત્રો અહીંયાથી કે ગાંધીજી અને એમના વિચારોમાં મતભેદ હોવાથી એમને કોંગ્રેસ છોડી દીધી અને 1949 માં એક નવા પક્ષની સ્થાપના કરી ફોરવર્ડ બ્લોક આ સાથે સાથે એમણે સમગ્ર દેશની અંદર બ્રિટિશરો વિરુદ્ધ જનમત ઉભો કરવા માટે અનેક સભાઓ કરી અનેક પ્રવાસો કર્યા મિત્રો જેથી કરીને છેવટે इंग्लैंड सरकारे એટલે ભારત માં રહેલી બ્રિટિશ સરકારે હિંદ સંરક્ષણ ધારા મુજબ 1940 માં એમને ધરપકડ કરી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા
આગળની જે ઘટના છે એની આપણે જેના ચર્ચા કરીએ મિત્રો, તો જાપાનની અંદર આપણા ક્રાંતિકારી નેતા જેનું નામ હતું રાસબિહારી બોઝક, તેમણે જાપાનના ટોક્યોમાં, ટોક્યો શહેર છે, પાટનગર પણ છે, ત્યાં ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરેલી, અને સાથે સાથે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવા માટે જુદા જુદા દેશોમાંથી 100 હિન્દી પ્રતિનિધિઓ પણ જોડાયા. પણ આઝાદી ફોજની સ્થાપના કરવા માટે જોડાયેલા. હવે જેવા સુભાષચંદ્ર બોઝ જાપાન પહોંચ્યા તો રાસબિહારી બોઝ દ્વારા એમને આમંત્રણ આપવામાં આવ્યું અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના આગેવાન બનવા માટેનું આમંત્રણ. જાપાનની અંદર સુભાષચંદ્ર બોઝ જાપાનના વડાપ્રધાન ને પણ મળ્યા, ટોજો નામ હતું, ટોજો, અને એમની સાથે ભારતને આઝાદી અપાવવા માટે વિશેષ ચર્ચાઓ પણ થઈ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આ પોઈન્ટને આપણે આગળ લઈશું. અસ્તુ.